નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. પાંચમો અડધો અધ્યાય પૂરો થયો, એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ અને જે ટોપિકનું નામ છે લિંગ નિશ્ચય. લિંગ નિશ્ચયનો અર્થ શું થાય? લિંગ નિશ્ચયનો અર્થ થાય કે ભાઈ લિંગ નક્કી કરવું. કોઈ પણ બાળક જે છે એ માતાના ગર્ભમાં હોય, એ માતાના ગર્ભમાં રહેલું બાળક એ નર બનશે કે માદા, છોકરો બનશે કે છોકરી, એ નક્કી કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને લિંગ નિશ્ચય કહે છે. તો લિંગ નિશ્ચય એટલે શું અને જુદા જુદા પ્રાણીઓમાં લિંગ નિશ્ચય કેવી રીતે નક્કી થાય છે, બરાબર? ને નેક્સ્ટ ક્વેશ્ચન આવશે કે ભાઈ મનુષ્યમાં લિંગ નિશ્ચય કેવી રીતે નક્કી થાય છે. તો આજનો પહેલો પ્રશ્ન જે આપણો બને છે, એ પહેલો પ્રશ્ન આપણો આ બની જાય છે કે ભાઈ લિંગ નિશ્ચય પ્રશ્ન આ બને, લિંગ નિશ્ચય એટલે શું પ્રશ્ન છે, અને પ્રાણીઓ જે છે તો કહેવાય પ્રાણીઓમાં લિંગ નિશ્ચય એ લિંગ નિશ્ચય ની વિવિધ રીતો જે છે એ વિવિધ રીતો જણાવે. પ્રશ્ન છે લિંગ નિશ્ચય એટલે શું અને પ્રાણીઓ જે છે એ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય જે છે લિંગ નિશ્ચય ની વિવિધ રીતો જણાવો, બરાબર મિત્રો? તો પેલા લિંગ નિશ્ચય કોને કહેવાય? તો કે ભાઈ એક લિંગી સજીવો જે છે એ સજીવો કા તો નર હોય કા તો શું હોય માદા. એક લિંગી સજીવોની અંદર નર કે માદા જે છે એ નર કે માદા એ વ્યક્તિગત રીતે જે જાતિ નક્કી થાય એ જાતિ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચય કહે છે. અથવા ફલન થયા બાદ, ફલન એટલે આપણે ભણી ગયા છીએ, નર જન્યુ ઘટક અને માદા જન્યુ ઘટક જ્યારે જોડાઈ જાય, પાંડકોષ અને આ શુક્રકોષ આ દાખલ થાય, ફલન કહેવાય. ફલિતાંડ એટલે કોષ વિભાજન થાય. તો આ ફલિતાંડ જે છે એ ફલિતાંડ માંથી બનતો જે ગર્ભ જે છે એ ગર્ભ કાં તો નર બનશે કાં તો માદા. નર અથવા માદા બે માંથી કોઈ પણ એક જે બનશે એ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે એ લિંગ નિશ્ચય કહે છે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ વિવિધ પ્રાણીઓની વાત કરી રહી છે, બરાબર? એના માટે કયા પરિબળો જવાબદાર છે? તો પ્રાણીઓ માટે જવાબદાર મુખ્ય વાતાવરણીય પરિબળ છે, તાપમાન છે, ભેજ છે, પાણી છે, બરાબર છે? આ બધા ઘટકો જો એમાં અહીંના આપણે એક જેનું ઉદાહરણ લેશું એ છે તાપમાન, બરાબર? તો જોઈએ આગળ પ્રશ્નમાં વધીએ. તો પેલા આપણે વ્યાખ્યા આપી દઈએ શેની, કે લિંગ નિશ્ચયની. તો એક લિંગી સજીવ, સજીવ કેવા? એક લિંગી, કાં તો એ નર હોય કાં તો કેવા હોય માદા, દ્વિલિંગી પણ હોય, બરાબર છે? દ્વિલિંગી દાખલા તરીકે સ્નેઇલ જેવી છે, જેને આપણે ગોકળ ગાય કહીએ છીએ, દ્વિલિંગી છે. બાકીના બધા મોસ્ટ ઓફ સજીવો કેવા છે? એક લિંગી. તો કે ભાઈ એક લિંગી સજીવ કાં તો નર હોય ને કાં તો માદા હોય. એક લિંગી સજીવ કાં તો નર હોય કાં તો માદા હોય એ વ્યક્તિગત જાતિના જે લિંગ છે એ લિંગ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને લિંગ નિશ્ચય કહેવામાં આવે છે. એક લિંગી સજીવ કાં તો હું બનશે નર કાં તો શું બનશે માદા, બરાબર? તો નર અથવા માદા જે બનશે એનો વ્યક્તિગત જાતિ જે છે એ વ્યક્તિગત જાતિના લિંગ જે છે લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને લિંગ નિશ્ચય જે છે લિંગ નિશ્ચય કહેવામાં આવે છે, બરાબર મિત્રો? આની એક બીજી વ્યાખ્યા પણ છે, અહીંયા મેં લખ્યું કે ફલન જે છે એ ફલન બાદ, બરાબર છે, નિર્માણ પામતો યુગ્મન, યુગ્મન એટલે છોડ,
જોડ કે ની જોડ દાખલા તરીકે આ એન છે ને આ એન છે આ એન ને જોડાઈને જે 2n બને આ 2n ને યુગ્મન જ કહેવાય યુગ્મન જ કહેવાય અથવા જોડ કહેવાય અથવા એનો ફલિતાંડ કહેવાય એ યુગ્મન જે છે વિકાસ જે છે સજીવ જે છે કા તો નર બનશે કા તો માદા તરીકે વિકસે એ જ નક્કી કરવાની પ્રક્રિયા છે ને લિંગ નિશ્ચય કહેવામાં આવે છે બરાબર તો બીજી વ્યાખ્યા આપણે લખીએ ફલન બાદ બરાબર આ જે ફલનની પ્રક્રિયા છે એના બાદ નિર્માણ પામતા જે યુગ્મન જે છે એ યુગ્મન જ માંથી વિકસતો સજીવ બરાબર છે નર કે માદા નર કે માદા તરીકે વિકસે એ બાબતને શું કહેવામાં આવે છે તો કે લિંગ નિશ્ચય જે છે કહેવામાં આવે ફલન જી છે ફલન એ આથી ફલન બાદ જે યુગ્મન છે એ 2n છે એ 2n કા તો શું બનશે નર કા તો શું બનશે માદા એ નક્કી કરવાની બાબત જી છે એ બાબતને લિંગ નિશ્ચય કહેવામાં આવે છે બરાબર મિત્રો તો લિંગ નિશ્ચયની આપણે બે વ્યાખ્યા આપી હવે પ્રશ્ન આપણો શું છે આગળ પ્રશ્ન એ છે કે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વિવિધ રીતો જણાવો બરાબર તો આપણે અમુક પ્રાણીઓની વાત કરીએ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે લખીએ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય કે ભાઈ જુદા જુદા પ્રાણીઓમાં લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે તો કે ભાઈ પેલા આપણે ઘણા બધા પ્રાણીઓ છે પણ આપણે એમાંથી અમુક પ્રાણીઓ ઉદાહરણ આપવાનું છે અહીંયા આપણે ઉદાહરણ તરીકે સરીસૃપ લઈએ છીએ સરીસૃપ એટલે શું જે પ્રાણીઓ પેટેથી સરકતા હોય એવા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહેવામાં આવે છે બરાબર છે તો કે ભાઈ દાખલા તરીકે કોની વાત કરીએ તો કે સરીસૃપ કેટલાક સરીસૃપ જી છે એ કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં એ પ્રાણીઓમાં તો કે જે લિંગ નિશ્ચય જી છે એ લિંગ નિશ્ચય વાતાવરણના કારક એટલે કે પરિબળ વાતાવરણના કારક અને વાતાવરણના પરિબળો જેવા કે ભાઈ તાપમાન જી છે એ તાપમાન પર આધાર રાખે છે કેટલાક સરીસૃપ પ્રાણીઓ જે છે એ સરીસૃપ પ્રાણીઓનું સરીસૃપ પેટેથી સરકતા હોય એવા પ્રાણીઓનું જે લિંગ નિશ્ચય જે છે વાતાવરણના પરિબળો વાતાવરણના કારકો એમાંનું એક કારક આપણે કહી લીધું તો કે ભાઈ તાપમાન જે છે એની પર આધાર રાખે છે હવે એને સમજાવવા માટે તો કે આપણે દાખલા તરીકે જેમ કે એમ કહી શકાય કે ભાઈ કાચબા જી છે એ કાચબાના ઈંડાને 30 અંશ સેલ્સિયસ કરતા જો ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો શું થાય તો તે માદા તરીકે વિકાસ પામે છે કાચબોજી જે કાચબાના ઈંડાને જો 30 અંશ કરતા વધુ તાપમાન મળે તો એ માદા તરીકે જો તાપમાનની વાત આવી ગઈ તો વાતાવરણીય પરિબળ જે છે એ અસર કરે છે શરીર પર નર બનશે કે માદા હવે માની લો કે કાચબાના ઈંડાને 30 અંશ કરતા ઓછું તાપમાન પ્રાપ્ત થાય રેડે તો નર તરીકે વિકસે છે એવી રીતે આપણે બીજી વાત કરીએ કે ભાઈ મગર તો એ મગર જે છે એ મગરના ઈંડાને
મગરના ઈંડાને જ્યારે ઊંચું તાપમાન બરાબર પ્રાપ્ત થાય તો શું થાય? તો તે નર તરીકે બરાબર છે વિકાસ પામે છે. કાચબો જી છે એ કાચબાને 30 કરતા ઊંચું તાપમાન મળે તો એ માદા બની જાય. બરાબર રીતે જો 30 કરતા નીચું તાપમાન મળે તો એ નરમાં પરિણમે. એવી રીતે મગરના ઈંડાની વાત કરીએ કે જો મગરના ઈંડાને ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો એ નર તરીકે વિકસે અને જો નીચું તાપમાન પ્રાપ્ત થાય તો માદા તરીકે વિકસે છે. હવે વાત કરીએ આપણે કે મનુષ્યની, કે ભાઈ મનુષ્યમાં પ્રાણીઓની વાત કરીએ તો આ પ્રાણી છે તો મનુષ્ય પણ એક પ્રાણી છે. આપણે એનો પણ ઉલ્લેખ કરી લઈએ કે ભાઈ મનુષ્ય જે છે એ મનુષ્યમાં લિંગ વિષય એ લિંગ વિષય લિંગી રંગસૂત્રો જે છે એ લિંગ વિષય જે છે એ લિંગી રંગસૂત્રો પર રહેલા જે જનીનો જી છે એ જનીનો દ્વારા કે થાય છે. હવે મિત્રો તમે વિચારતા હશો કે લિંગી રંગસૂત્રો જનીનો ને શું છે? હું પેલા જનીનની વાત કરી લઉં અને લિંગી રંગસૂત્રો ની વાત કરી લઉં તો કારણ પછી આગળના ટોપિકમાં આવે છે. બરાબર છે કે મનુષ્ય જે છે તે મનુષ્યમાં લિંગ નિશ્ચય કોના દ્વારા થાય છે? તો કે ભાઈ આ કોષ છે, આ કોષ ની અંદર કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્ર ની અંદર આવા રંગસૂત્ર છે. આ રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર ના ટુકડા કરીએ તો એ રંગસૂત્ર ની અંદર આપણને બરાબર રંગસૂત્ર જે છે એની અંદર આપણને આવા ડીએનએ પ્રાપ્ત થાય. બરાબર આ ડીએનએ એ ડીએનએ ની અંદર જે આ ડીએનએ નો ખંડ છે અથવા ડીએનએ નો કોઈ ટુકડો લઈ લો તો આ ડીએનએ ટુકડાને જનીન કહેવામાં આવે છે. બરાબર મિત્રો, મનુષ્ય જે છે એ મનુષ્યમાં લિંગ નિશ્ચય જે છે એ કયા રંગસૂત્રો? લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્ર કોને કહેવાય એના પછીનો પ્રશ્ન છે, ટોપિક છે, આજે જ આપણે લેવાનો છે. પછી એ લિંગી રંગસૂત્ર પર રહેલા જનીનો જે છે કીધું એના દ્વારા થાય છે. બરાબર, જયારે પ્રાણીઓની વાત કરી તો પ્રાણીઓ માટે જવાબદાર કોણ છે? તો કે ભાઈ તાપમાન. પણ બધા નહીં, ખાસ કરીને સરીસૃપ પ્રાણીઓની વાત કરી. બરાબર છે, પિતૃમાંથી આનુવંશિકતા પામતા જે જનીનો જે છે એ જનીનો વડે લિંગ નિશ્ચય થાય છે. ચિંતા ન કરતા, નેક્સ્ટ પ્રશ્ન વિસ્તૃત સમજાવીશ કે કેવી રીતે નક્કી થાય છે. એક સજીવ એવો પણ છે કે જે સજીવ ની અંદર લિંગ જી છે એની રીતે પરિવર્તિત કરી શકે છે, મતલબ નર માંથી માદા ને માદા માંથી નર બની શકે છે, જેને આપણે બોકળ ગાય કહીએ છીએ. બોકળ ગાય એટલે કે સ્નેહ. સ્નેહ જી છે એ એક એવું પ્રાણી છે કે જે પ્રાણી એની જાતે એનું લિંગ જી છે એ લિંગ પરિવર્તન કરવાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર મિત્રો, તો આગળ વાત કરીએ અપવાદની. એવું અપવાદ કહ્યું છે, અપવાદમાં રહેલું છે સ્નેહ, જેને આપણે બીજા શબ્દોમાં કહે છે ગોકળ ગાય. સ્નેહ એટલે ગોકળ ગાય. જેવા પ્રાણી જીવ છે એ પ્રાણી તેમનું
લિંગ જીવ છે એ લિંગ બદલી શકે છે. બાર છે ને આ એક પ્રાણી એવું છે કે તેમાં લિંગ જીવ છે એ લિંગ નિશ્ચય નથી. આ એક પ્રાણી ની અંદર લિંગ નિશ્ચય નથી, બાકી બધા પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચય થાય છે. બરાબર મિત્રો, તો આપણે પેલો પ્રશ્ન પૂરો થયો લિંગ નિશ્ચય, જેની અંદર આપણે બે ની પેલા વ્યાખ્યા આપી દીધી, અલગ અલગ પ્રાણીઓની વાત કરી, કાર્બાની વાત કરી, મગરની વાત કરી ને મનુષ્યની વાત કરી. બરાબર, વ્યવસ્થિત આખો પ્રશ્ન પેલા જોઈ લો. નેક્સ્ટ પછી આપણે આના પછીનો પ્રશ્ન લઈ લઈએ, એ છે મનુષ્ય જે છે મનુષ્યમાં લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે એ સમજાવવાનો છે. બરાબર મિત્રો, તો જોઈ લીધો નેક્સ્ટ પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણે લઈએ, જે ઉપરનો મુદ્દો મેં તમને કીધું હતું અહીંયા હું સમજાવી દઈશ, હમણાં અહીંયા આવી જશે. બરાબર છે, નવ પ્રશ્ન આવે છે આ ક્વેશ્ચન નંબર એના પછીનો. પહેલો પ્રશ્ન એવું છે કે ભાઈ મનુષ્ય જે છે એ મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવો. મનુષ્ય માનવ જાત ની વાત કરી, માનવ જાતના લિંગ નિશ્ચય સમજાવો. હું પેલા તમને બેઝ આપો સમજાવી દઉં શું છે, પછી આપણો પ્રશ્ન જવાબ બીજી થઈ જશે. બરાબર, તો આપણા કોષ છે એ કોષ ની અંદર આ કોષ કેન્દ્ર છે. બરાબર મિત્રો, એ કોષ કેન્દ્ર ની અંદર આવા રંગ સૂત્રો રહેલા હોય છે. બરાબર, આવા રંગ સૂત્રો ની જોડ એક કોષ ની અંદર 23 રંગ સૂત્ર રહેલા હોય. કેટલા? 23. આ એક કોષ મેં દોર્યો તેની અંદર રંગ સૂત્ર ની સંખ્યા કેટલી હોય? 23. એ 23 રંગ સૂત્ર જોડમાં હોય આવી રીતે. દાખલા તરીકે 20, 21, 22 ને આ 23. હવે મિત્રો ખાસ કહેવાનું એ છે કે કોષ કેન્દ્ર અંદર આ રંગ સૂત્રો જે છે એ રંગ સૂત્રો માંથી 22 રંગ સૂત્રો જે છે એ 22 એક થી લઈને 22 સુધી, એક થી લઈને 22 સુધીના રંગ સૂત્રો નર અને માદા બંનેમાં સરખા હોય છે. આ બધા સરખા આવી રીતે જોડમાં. બરાબર, તો એક થી લઈને 22 સુધીના રંગ સૂત્રો નર અને માદા બંનેમાં સરખા હોય આ રંગ સૂત્રોને દૈહિક રંગ સૂત્રો કહે છે. બરાબર, ચાલો અહીં સુધી સમજાણો. નેક્સ્ટ આવ્યું આ 23મો રંગ સૂત્ર, જે મેઇન રંગ સૂત્ર છે. આ 23મો રંગ સૂત્ર ની વાત કરીએ તો ભાઈ 23મો રંગ સૂત્ર જે નર અને માદા ની વાત કરીએ તો 23મો રંગ સૂત્ર નર અને માદા ની વાત કરીએ તો માદામાં 23મો રંગ સૂત્ર આવી રીતે સમાન જોડમાં જો એ પણ અગાઉના 22 જે રંગ સૂત્રો જે છે એના જેવું 23મો રંગ સૂત્ર હોય છે. પણ નર ની અંદર જ્યાં 23મો રંગ સૂત્ર જે છે બરાબર એમાં 50% જે છે એમાં એના જેવા કદનું એક્સ કદનું હોય અને 50% જે છે એના કરતા નાના કદનું એટલે વાય રંગ સૂત્ર હોય છે. સમજાવો મિત્રો, નર અને માદા બે ની વાત કરીએ તો આ જે છે દૈહિક રંગ સૂત્ર કહેવાય. આ 23મો રંગ સૂત્ર જે છે જેને લિંગી રંગ સૂત્ર કહેવાય. કયું રંગ સૂત્ર? લિંગી. કારણ કે બાળક જે છે નર બનશે કે માદા એ નક્કી કરશે. આ બરાબર, તો એમાં માદા ની વાત કરીએ તો માદા ની અંદર જે 23મો રંગ સૂત્ર જે છે અગાઉના 22 જરૂરી છે, પણ નર ની અંદર એ 50% કાં તો એક્સ પ્રકારનું હોય, 50% કાં તો વાય પ્રકારનું. હવે માની લ્યો કે માદા જે છે એ માદાનું એક્સ પ્રકારનું રંગ સૂત્ર અને નર નો પણ એક્સ પ્રકારનું રંગ સૂત્ર એકત્રિત થયા તો એક્સ એક્સ ભેગા મળ્યા તો હવે જે આ સંતતિ ઉત્પન્ન થશે એવું હશે કે માદા એટલે કે છોકરી. બરાબર, પણ માની લો માદાનું રંગ સૂત્ર જે છે એ માદાનું રંગ સૂત્ર પૂછી નાખું છું, માદાનું રંગ સૂત્ર જે છે એ લિંગી રંગ સૂત્ર એક્સ છે અને નર નું લિંગી રંગ સૂત્ર જે છે એ વાય છે તો એક્સ અને વાય જોડાણા હવે જે સંતતિ ઉત્પન્ન થશે એવું છે છોકરો એટલે કે નર બને છે. બરાબર મિત્રો, આખા પ્રશ્ન જવાબમાં આવી ગયું લિંગ નિશ્ચય કેવી રીતે નક્કી થાય છે કે ભાઈ રંગ સૂત્ર 23 હોય, 1 થી 22 સરખા હોય જેને દૈહિક રંગ સૂત્ર કહેવાય, 23મો રંગ સૂત્ર નર અને માદા બંનેમાં અલગ અલગ હોય, માદા ની અંદર 23મો રંગ સૂત્ર અગાઉના રંગ સૂત્રો ની જોડ જેવું જ હોય. બરાબર, જ્યારે નર ની અંદર
50% એક્સ હોય ને 50% વાય. એક્સ એક્સ જોડાય તો એ કે છોકરી, ને એક્સ અને વાય જોડાય તો છોકરાનો જન્મ થાય છે. એટલે ખરેખર દીકરો થશે કે દીકરીનો આધાર બરાબર છોકરી ઉપર ને છોકરા ઉપર રહ્યો. છતાં પણ સમાજની કઠણાઈ એ છે કે આરોપ જે છે એ છોકરીઓ ઉપર, દીકરીઓ ઉપર મૂકવામાં આવે છે. બરાબર મિત્રો, એવું ન હોવું જોઈએ. સમાજ એના વિશે ખૂબ સમજવું જોઈએ. ચાલો હવે આખા પ્રશ્નનો જવાબ આપણે લઈએ. આખો પ્રશ્ન જવાબ એકદમ સરળ થઈ જાય પેલા જો આપણે વ્યવસ્થિત બેઝ સમજી લઈએ. બરાબર, તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો કે ભાઈ મનુષ્ય જે છે જનીનની વાતો મેં તમને પેલા સમજાવી દીધી છે એટલે હવે રિપીટ કરવાનો અર્થ નથી. બરાબર, તો કે મનુષ્યમાં જે લિંગ નિશ્ચયન જે છે એ લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે. હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ રંગસૂત્રનો ડીએનએ ને ડીએનએ નો એક ટુકડો જેને કહેવાય જનીન. મનુષ્યમાં લિંગ નિશ્ચયન જે છે લિંગ નિશ્ચય જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિક જે છે એ આનુવંશિકતા પર આધાર રાખે છે. મતલબ છોકરો કે છોકરી થશે એનો આધાર આનુવંશિકતા એના માતા પિતા ઉપર રહેલો છે. ખરેખર તો પિતા બરાબર કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન જે છે એ જનીનો દ્વારા થાય છે અને તે આનુવંશિકતા પર આધાર રાખે છે. આગળ વાત કરીએ તો મનુષ્યમાં કુલ કેટલા રંગસૂત્ર હોય છે એટલે કે ભાઈ મનુષ્ય જે છે એ મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે અને આ જે 23 રંગ જે રંગસૂત્ર જે છે 23 જોડ બરાબર છે, જેમાંથી તો એ કે સ્ત્રી અને પુરુષ માં તો એ કે 22 જોડ જે છે એ 22 જોડ રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો કેવા હોય છે તો એ કે સરખા હોય છે. આ જે 22 જોડ રંગસૂત્રો સરખા છે જેને શું કીધું છે આપણે દૈહિક રંગસૂત્રો કહે છે. હમણાં મેં વાત કરી કુલ એક કોષની અંદર 23 રંગસૂત્રો હોય એ 23 રંગસૂત્રો જે છે એમાંથી 22 જે જોડ છે એ સરખી હોય જેને દૈહિક રંગસૂત્રો કહે છે. બરાબર મિત્રો, વ્યવસ્થિત દેખાય છે ને? બરાબર, ઓકે. આગળ જોઈએ એના પછીનું કે છે તો કે હવે વાત કરીએ 23મી જે જોડ જે છે એની વાત કરીએ તો કે 23મી જોડ ને લિંગી રંગસૂત્ર કહે છે. મતલબ અગાઉની 22 જોડ જે છે એનું કીધું છે દૈહિક રંગસૂત્ર, જ્યારે 23મી જોડ જે છે એ 23મી જોડ ને લિંગી રંગસૂત્ર કહે છે. શા માટે ભાઈ 23મી જોડ ને લિંગી રંગસૂત્ર કહેવાય છે તો કે ભાઈ સ્ત્રીની વાત કરીએ પહેલા તો સ્ત્રીમાં 23મો જોડ જે લિંગી રંગસૂત્ર જે છે એ અગાઉના રંગસૂત્ર જેવો જ હોય છે. તો કે ભાઈ પહેલી વાત કોની કરીએ તો સ્ત્રી જે છે સ્ત્રીમાં તો એ કે 23મું જે લિંગી રંગસૂત્ર જે છે એની વાત કરીએ સ્ત્રીમાં 23મું લિંગી રંગસૂત્ર એ એક્સ રંગસૂત્ર જે છે એ એક્સ રંગસૂત્ર જે છે એ જોડમાં હોય છે. સ્ત્રીમાં 23મો રંગસૂત્ર કેવું કીધું કે 23મો રંગસૂત્ર જે છે એ અગાઉના જે એક્સ રંગસૂત્ર જે છે એક્સ રંગસૂત્ર જેટલું જે છે એટલે કે એક્સ એક્સ રંગસૂત્ર હોય છે. 23મો જોડ જે છે એને લિંગી રંગસૂત્ર કહેવાય
જે સ્ત્રીમાં 23મું લિંગી રંગસૂત્ર એક્સ રંગસૂત્ર જોડમાં હોય છે, જે એક્સ એક્સ રંગસૂત્ર કહેવામાં આવે છે. હવે જ્યારે પુરુષની વાત કરીએ તો અલગ હોય છે કે ભાઈ જ્યારે પુરુષમાં 23મું જે લિંગી રંગસૂત્ર જે છે એ લિંગી રંગસૂત્ર એક આકાર જે છે એ એક્સ રંગસૂત્ર જગા હોય એક્સ રંગસૂત્ર અને બીજું જે છે એ નાનું વાય રંગસૂત્ર જોડમાં હોય છે. એટલે કે એક્સ અને વાય રંગસૂત્ર હોય છે. જો આ વાત કરીએ પુરુષની કે પુરુષમાં 23મું લિંગી રંગસૂત્ર જે છે એક એક જે છે આકાર એક્સ રંગસૂત્ર અને બીજું વાય બાર નાનું જે છે એ વાય આકારનું રંગસૂત્ર જોડમાં આવે છે, એટલે એનો રંગસૂત્ર એક્સ વાય હોય છે. જો બાળકને જો બાળક છે એ બાળકને તારા જે પિતા પાસેથી એક્સ અને માતા પાસેથી એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થશે તો તે છોકરી છે પોતે બરાબર તો તે છોકરી જન્મે છે તો તે છોકરી માં પરિણમે છે. જે બાળકને પિતા પાસેથી એક્સ અને માતા પાસેથી એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થશે તો તે છોકરીમાં પરિણમે છે, અને જો બાળકને પિતા પાસેથી વાય અને માતા પાસેથી તો એક જ રંગસૂત્ર કયું હોય એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થશે તો તે છોકરામાં પરિણમે છે, એટલે તો તે ગર્ભ જે છે એ ગર્ભ બરાબર સોરી તો તે ગર્ભ ગર્ભ છોકરામાં અથવા ગર્ભ છોકરીમાં પરિણમે. જો બાળકને પિતા પાસે એક્સ રંગસૂત્ર અને માતા પાસેથી પણ એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય તો તે ગર્ભ છોકરીમાં અને જો પિતા પાસેથી વાય ને માતા પાસેથી તો તે ગર્ભ જે છે છોકરીમાં પરિણમે છે. આમ જોવા જઈએ તો એમ કહી શકાય આમ કે ભાઈ બાળક જે છે એ બાળકના લિંગ નિશ્ચયન જે છે એ લિંગ નિશ્ચયન નો આધાર તેમના પિતા પાસેથી મળતા રંગસૂત્ર પર રહેલો છે. એટલે કે બાળક નર બનશે કે માદા એનો આધાર ખરેખર તો કે એના પિતા તરફથી જે એને રંગસૂત્રો પ્રાપ્ત થાય છે એના પર રહેલો હોય છે. બરાબર મિત્રો, તો અહીંયા આવી ગયું મનુષ્યમાં લિંગ નિશ્ચય કે ભાઈ 23 જે છે કુલ રંગસૂત્ર હોય 23 રંગસૂત્રોમાંથી 22 સમાન હોય એક અલગ હોય બરાબર, જેને લિંગી રંગસૂત્ર કહેવાય, બાકીના અગાઉના 22 ને દેહિક રંગસૂત્રો કહેવાય. જો એક્સ એક્સ જોડાય બરાબર તો છોકરીને, જો એક્સ વાય જોડાય લિંગી રંગસૂત્રમાં એક્સ એક્સ જોડાય તો છોકરીને, લિંગી રંગસૂત્રમાં એક્સ વાય જોડાય તો નરમાં પરિણમે છે. બરાબર મિત્રો, વ્યવસ્થિત જોઈ લાખો પ્રશ્ન.
બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠનું નામ છે આનુવંશિકતા નો વિકાસ. આનુવંશિકતા સુધીના બધા ટોપિક અહીંયા પૂરા થઈ ગયા. નેક્સ્ટ જે પાઠ, હવે અડધો પાઠ પણ લીધો છે, એટલે વચ્ચેનો મધ્યમ પૂરો, હવે પાઠ લાઈનિંગ તરફ ઉપર જઈએ છીએ. તેમનો અર્થ થાય છે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ એટલે શું? ઉદ્વિકાસ એટલે ઉત્તરોત્તર થયેલો વિકાસ. હવે જ આપણે પાઠમાં ભણશું એ ઉદ્વિકાસ ભણશું, ઉત્તરોત્તર થયેલો વિકાસ ભણશું. બરાબર મિત્રો, ઉદ્વિકાસ તરફ આગળ વધીએ. એ પહેલા જરાક આ બધા જૂના પ્રશ્નો કાઢી નાખીએ. ઉદ્વિકાસનો અર્થ શું થાય? આપણને ખબર જ છે કે ભાઈ, આપણા બધા અત્યારે આધુનિક માનવ ભાઈ નહીં, આધુનિક માનવ પહેલા આપણે ભાઈ વાનર હતા. બરાબર, વાનર માંથી આપણે માનવ ભાઈ ના, તો વાનર માંથી માનવ બનવાનો જે સફર છે એની અંદર જે આપણો ફેરફાર થયો એ સફરને કહેવાય ઉદ્વિકાસ, ઉત્તરોત્તર આવતો વિકાસ. એ ઉત્તરોત્તર આવતો વિકાસ જે છે, ઉત્તરોત્તર આવતા વિકાસ ઉદ્વિકાસ કહેવામાં આવે છે. બરાબર મિત્રો, ઉદ્વિકાસનો અર્થ આવો કહી શકાય કે ઉત્તરોત્તર થયેલો વિકાસ, ઉત્તરોત્તર થયેલો વિકાસ ઉદ્વિકાસ કહેવાય. તો ઉદ્વિકાસ આપણી અંદર એવો આપણે વિકાસ કર્યું, એના માટે જવાબદાર પરિબળો કયા? તો ભાઈ ઉદ્વિકાસ એટલે કે આપણી અંદર ઉત્તરોત્તર વિકાસ થયો, અથવા એમ કહી શકાય કે ભિન્નતા આવી. તો આ ભિન્નતા છે ઉદ્વિકાસ, એના માટે જવાબદાર બે પરિબળો છે. એક છે ડીએનએ પ્રતિકૃતિઓમાં ત્રુટિ, એટલે ડીએનએ ની અંદર ફેરફાર થયા, એક કારણ. ને બીજું કારણ જે છે એ તો કે લિંગી પ્રજનન જે છે એના માટે જવાબદાર છે. એના માટે અલગ અલગ ઘટકો જોવા. એક ઘટક જે છે ભાઈ ઉદ્વિકાસ કેમ થયું એને સમજાવવા માટે, એક પેઢીમાંથી નવી પેઢી ઉદ્ભવી કેવી રીતે એને સમજાવવા માટે ઘણા બધા ઉદાહરણો છે. જરૂરી નથી કે ખાલી વાનર માંથી મનુષ્ય બની શકે, કુદરત ધારે તો ગમે એને મનુષ્યનો અવતાર આપી શકે, આપણે નસીબ વાળા છે કે આપણને આપ્યો છે. તો આવી રીતે ઉદ્વિકાસ થવા માટે જવાબદાર પરિબળો કહે તો એમાં એક પરિબળ છે પ્રાકૃતિક પસંદગી છે. કુદરત જેની પસંદગી કરે એની અંદર ઉદ્વિકાસ થાય છે. એ સમજાવવા માટે એક ઉદાહરણ છે. એ છે કે ભાઈ પ્રાકૃતિક પસંદગી જે છે એ ભમરાની વસ્તીની અંદર પ્રાકૃતિક પસંદગી, બહુ ઇઝી ટોપિક છે, બહુ મજા આવે એવો ટોપિક છે. હવે દાખલા તરીકે આ જે પર્ણો જે છે, બરાબર જ્યાં લીલા રંગના પર્ણો જે છે એ પર્ણો ઉપર બરાબર લાલ રંગના પર્ણો, કેવા રંગના છે? લીલા રંગના પર્ણો. એ લીલા રંગના પર્ણો પર લાલ રંગના ભમરા જે છે એ લાલ રંગના ભમરાની વસ્તી વસવાટ કરે છે. પર્ણો કેવા રંગના છે? લીલા રંગના. એની પર ભમરા જે છે કેવા રંગના છે? લાલ રંગના. ઓકે, હવે કોઈ પણ કારણોસર એવું થયું, બરાબર દાખલા તરીકે પ્રજનન પ્રક્રિયા દરમિયાન ડીએનએ જે છે એ ડીએનએ માં ફેરફાર થયો, ને એ ડીએનએ માં ફેરફાર થવાને લીધે લાલ રંગના ભમરાને બદલે એક તરીકે લીલા રંગના ભમરાની જાત જે છે એ લીલા રંગના ભમરાની જાત ઉત્પન્ન થાય છે. બરાબર મિત્રો, આપણે શું ભણીએ છીએ? આપણે ભણીએ છીએ ઉદ્વિકાસ, ઉત્તરોત્તર વિકાસ કેમ થયો, આપણે માનવમાંથી મનુષ્ય કેમ બની ગયા. એ તમે આગળ જાશો બાર સાયન્સ ની ત્યારે ભણશો. અત્યારે તમને એક નાનું એક ઉદાહરણ તરીકે આગળ ઉદાહરણ આપ્યું છે ભમરણ, કે ભાઈ એમાં ઉદ્વિકાસ કેમ થયો. બરાબર, આગળ આપણે જોઈએ શું કહે છે કે ભાઈ લીલા રંગના પર્ણો હતા, એ લીલા રંગના પર્ણો પર લાલ રંગના ભમરા હતા. આ લાલ રંગના ભમરા જે છે એ પ્રજનન કરતા, એ પ્રજનન દરમિયાન અચાનક જ ડીએનએ માં ફેરફાર થવાને લીધે લાલ રંગના ભમરાને બદલે લીલા રંગના ભમરા ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે. તો આ આવી ગઈ ભિન્નતા. તો આ ભિન્નતા માટે જવાબદાર કોણ છે? ડીએનએ. હમણાં જ મેં કીધું ભિન્નતા અથવા ઉદ્વિકાસ માટે જવાબદાર કોણ? કે ભાઈ ડીએનએ ની અંદર આવતી ત્રુટિ. જો આવી ગઈ ત્રુટિ, હવે શું થાય છે કે ભમરાનો જે ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? કે ભાઈ કાગડા જે છે એ કાગડા કે ભમરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે માની લો આ કાગડા જે છે
બરાબર આ લાલ રંગના ભમરા છે અને આ લીલા રંગના ભમરા સ્વાભાવિક છે લીલા પર્ણોની અંદર લીલા રંગના ભમરા જે છે ધ્યાનમાં આવવાના નથી પણ આ જ લીલા પર્ણોમાં બરાબર છે લાલ રંગના ભમરા ઇઝીલી દેખાઈ આવશે તો કાગડા શું કરશે કે કાગડા જે છે એ તો કે લાલ રંગના ભમરાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે હવે તો કે લીલા રંગના ભમરા જે છે એનું શું તો કે લીલા રંગના ભમરાઓ જે છે એ પ્રજનન કરશે એ પ્રજનન કરે છે મતલબ તો કે એના જેવા અન્ય ભમરાઓ જે છે એ ભમરા ઉત્પન્ન થશે બરાબર કારણ કે એ એનું ડીએનએ જે છે એ અન્યોની અંદર વારસાગમન કરે છે તો કે એનું ડીએનએ અન્યોમાં જેમ જેમ વારસાગમન થતું જશે તો પરિસ્થિતિ કેવી આવીને ઉભી રહેશે મિત્રો સમજવા જેવી વાત છે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહેશે કે ભાઈ આ કાળા જે કાગડા છે એ કાળા કાળા કાગડાને લાલ લાલ ભમરા દેખાય છે પણ એ કાગડાને લીલા રંગના ભમરા જોવા મળતા નથી તો જેમ જેમ કાગડાઓની સંખ્યા વધશે એમ એમ બિચારા લાલ ભમરાઓની સંખ્યા ઘટશે પણ સામે લાલ ભમરાઓની સંખ્યા જેમ જેમ ઘટતી જશે એમ એમ આ લીલા રંગના ભમરાઓની સંખ્યા વધતી જાય છે તો જો મિત્રો એકની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થાય છે જ્યારે એકની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે અમુક સમયના સમયાંતરે એવું જોવા મળશે કે ભાઈ લાલ રંગના ભમરા સાવ જોવા મળશે અને એની જગ્યાએ ફક્ત કેવા રંગના ભમરા જોવા મળશે લીલા રંગના તો હતા ભમરા લાલ રંગના ડીએનએ ના એક ફેરફારને લીધે થઈ ને ભમરા થઈ ગયા કેવા રંગના લીલા રંગના તો આવું શા માટે થયું પ્રાકૃતિક પસંદગી કાગડા જે છે કાગડા એ ખોરાક તરીકે પ્રાકૃતિક પસંદગી કુદરતની પસંદગી એવી છે કે ભાઈ હવે જે ભમરાઓ જે છે કેવા રંગના જોવા મળશે લીલા રંગના જોવા મળે છે લાલ રંગના જોવા મળતા નથી તો આ પ્રાકૃતિક પસંદગી છે કુદરતે કરેલી પસંદગી છે આમાં તમારો કે મારો કોઈનો હાથ છે નહીં પણ પ્રાકૃતિક પસંદગી દ્વારા એક જાતિની અંદર તરીકે ઉદ્વિકાસ થાય છે ઉદ્વિકાસ એવો થયો કે ભાઈ લાલ રંગના ભમરાઓની સંખ્યા ઘટી ગઈ છે ત્યારે લીલા રંગના ભમરાઓની સંખ્યા વધી ગઈ છે તો આવી રીતે ભિન્નતાઓ આવે છે એ ભિન્નતાઓમાંથી બરાબર છે તો એક ઉદ્વિકાસ થાય છે ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે બરાબર મિત્રો તો લખીએ પ્રશ્ન આપણે પ્રશ્ન લખીએ શું પ્રશ્ન છે આઈ હોપ અહીંયા સમજાઈ ગયું છે ઈઝી પ્રશ્ન છે બહુ ટેન્શન લેવા જેવું જરા પણ નથી સરળતાથી તમને આવડી જશે બસ ખાલી જ્ઞાની વાર્તા જે હમણાં કહી એ વાર્તા સાંભળી લો તો વાર્તા તમને બધા બધે પ્રશ્ન જવાબ આપી દઈએ બરાબર તો પ્રશ્ન શું છે પ્રશ્ન આપણો બચા તો કે ભાઈ પ્રાકૃતિક પસંદગી જે છે એ પ્રાકૃતિક પસંદગી ભમરા જે છે એ ભમરાની વસ્તીમાં પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસ ઉદ્વિકાસ ની દિશા સૂચવે છે પ્રશ્નાચિહ્ન સમજાવો અથવા ભમરાની વસ્તીમાં પ્રાકૃતિક ઉદ્વિકાસ સમજાવો એનો પ્રશ્ન બની શકે બરાબર છે મિત્રો તો શું કહે છે પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસની દિશા સૂચવે છે સમજાવો હમણાં મેં તમને વાત કરી બસની જ આપણે દર્શાવવાનું થાય છે કે ભાઈ કેવી રીતે ઉદ્વિકાસની દિશા સૂચવે છે તો પહેલી વાત કે ભાઈ કેવા પર્ણો હતા તો એક લીલા રંગના પર્ણો એમાં કયા ભમરા આવી ગયા તો કે લાલ રંગના બરાબર તો શરૂઆત કરીએ પ્રશ્નના જવાબની શું તો કે ભાઈ લાલ પર્ણો જે છે બરાબર તો સોરી લીલા પર્ણો જે છે એ લીલા પર્ણોમાં તો કે લીલા પર્ણો જે છે એ લીલા પર્ણોની ગીચતા જે છે લીલા પર્ણોની ગીચતા વાળા પ્રદેશમાં શું જોવા મળે છે તો કે લાલ ભમરા રહે છે
બાબા જે લીલા પર્ણોની ગીચતા છે એમાં એ પર્ણોની ગીચતામાં લાલ ભમરાઓ જે રહે છે બરાબર છે ને તેમની જે વસ્તી છે તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે તેમની વસ્તી જે છે કેવું પ્રજનન કરે છે તો કે ભાઈ તેમની વસ્તી એ લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે બરાબર મિત્રો કે એની વસ્તી જે છે લિંગી પ્રજનન દ્વારા એની વસ્તીમાં જે તો કે વધારો થાય છે ને કાગડાઓ જે છે કાગડાઓ જે છે ભમરાના કુદરતી તો કે ભક્ષકો છે મતલબ કાગડાઓનો ખોરાક જે છે ભમરા છે બરાબર હવે શું થાય છે તો આપણે પહેલી વાત એ કીધી કે લીલા રંગના પર્ણો છે એ લીલા રંગના પર્ણોની અંદર તો કે ભાઈ લાલ રંગના ભમરાઓ રહે છે એ લાલ રંગના ભમરાઓ પ્રજનન કરે છે ને પોતાની જે એની જે શું કહેવાય કે એની જે વસ્તી છે એની અંદર વધારો કરે છે મતલબ કે લિંગી પ્રજનન દ્વારા લાલ રંગના ભમરાઓની સંખ્યામાં વધારો થયેલો છે હવે શું થાય છે તો કે હવે અહીંથી ફેરફાર આવે છે ડીએનએ માં ફેરફાર થઈ જાય છે તો શું કીધું એના પછીનો મુદ્દો કંઈક આવો બની જાય છે કે ભાઈ પ્રજનન દરમિયાન શું થઈ જાય છે તો કે પ્રજનન દરમિયાન બરાબર છે તો કે રંગોમાં તો કે વિવિધતા જે છે એ વિવિધતા ઉદ્ભવે છે જ્યારે પ્રજનન થાય છે પ્રજનન દરમિયાન રંગોમાં શું થઈ જાય છે તો કે વિવિધતા ઉદ્ભવે છે કઈ વિવિધતા ઉદ્ભવી કે ભાઈ લાલ રંગના ભમરાઓ હતા એમાં એક લીલા રંગનો ભમરો દાખલ થઈ ગયો વાત આવી થઈ ગઈ કે લાલ રંગના તો કે ભમરાઓની જે વસ્તી છે એ લાલ રંગના ભમરાઓની વસ્તીમાં એક ભમરો એ એક ભમરો જે છે એ લીલા રંગનો ઉત્પન્ન થાય છે લીલા રંગનો ઉત્પન્ન થાય છે લાલ રંગના જેટલા ભમરા જે છે તે લીલા રંગના ભમરાની વસ્તીમાં એક ભમરો જે છે એ તો કે લીલા રંગનો ઉત્પન્ન થાય છે હતા બધા લાલ એમાં એક ભમરો જે છે એ ભમરો કેવો ઉત્પન્ન થાય છે એક ભમરો જે છે લીલા રંગનો ઉત્પન્ન થાય છે ને આ લાલ રંગ જે છે બરાબર કે આ લાલ રંગની બરાબર લાલ છે હવે લીલા રંગની વાત આવશે સોરી તો કે આ જે લીલા રંગ જે છે એ લીલા રંગની વિવિધતા એ લીલા રંગની વિવિધતા તેની સંતતિ જે છે તેની સંતતિમાં તો કે વારસાગમન પામે છે વારસાગમન પામે છે મતલબ એ કે આ જે લીલો રંગ જે છે એ લીલા રંગની વિવિધતા જે એ હવે એની આવનારી પેઢીઓ જે છે એ પેઢીઓમાં ધીરે ધીરે ઉતરતું જાય છે વાત છે તો હવે વાત કરીએ કે લીલા પર્ણો જે છે એ લીલા પર્ણોની ગીચતામાં એ લીલા પર્ણોની ગીચતામાં જે કાગડા જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે કે કાગડાઓ લીલા પર્ણ ગીચતામાં કાગડાઓ કે લીલા ભમરા જે છે એ લીલા ભમરાઓને જોઈ શકતા નથી સ્વાભાવિક છે બેનો રંગ સરખો થઈ જાય પર્ણો અને ભમરાનો આથી લીલા ભમરાને નથી જોઈ શકતા પણ એ લાલ ભમરાને જોઈ શકે છે બરાબર તો શું કીધું કે લીલા પર્ણો જે છે એની અંદર લીલા ભમરા જે છે આથી કાગડાઓને જોઈ શકતા નથી આથી તો કે જે લીલા રંગના ભમરા જે છે
એ લીલા રંગના ભમરાનું તે કે કાગડા દ્વારા જે શિકાર એ શિકાર થતો નથી. કાગડા જે છે એનો શિકાર કરતા નથી બરાબર. પણ બિચારા જ્યારે લાલ રંગના ભમરા જે છે એ લાલ રંગના ભમરા જે છે એ ભમરાની તો કે સંતતિ જે છે બરાબર, એ તો લાલ ભમરા જે છે સંતતિ નો શું થાય છે તો કે કાગડા વડે સતત શિકાર થાય છે. લાલ રંગ નો સતત શિકાર થાય છે સ્વાભાવિક છે. ભાઈ લીલા પર્ણમાં લાલ રંગ સરળતાથી દેખાય એનો શિકાર થાય બરાબર. જયારે લીલામાં લીલા ભમરા દેખાતા નથી ત્યાંથી એનો શિકાર થતો નથી. તેના પરિણામે શું થશે તો કે હવે લાંબે કાળે પરિણામ એવું આવશે કે ભાઈ તેના પરિણામે તો કે જે લીલા ભમરા જે છે એ લીલા ભમરાની સંખ્યા એ સંખ્યા વધતી જાય છે અને લાલ ભમરા જે છે એ લાલ ભમરાની સંખ્યા ઘટતી જાય છે. તો આમ પ્રાકૃતિક પસંદગી કઈ છે? કાગડા દ્વારા કોઈ એકની પસંદગી કરવામાં આવી નથી. એકની સંખ્યા ઘટી ને એકની સંખ્યા વધી આવી રીતે ભિન્નતા આવે છે, આવી રીતે વૃદ્ધિ વિકાસ પણ આવે છે. કહેવાનો મેં તાત્પર્ય આ છે. રાજા મિત્રો આગળ વાત કરીએ તો શું થયું તો કે આમ કોના દ્વારા તો કે આ પ્રાકૃતિક પસંદગી એ પ્રાકૃતિક પસંદગી કોના દ્વારા થઈ તો કે કાગડાઓ દ્વારા થઈ છે. આ પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ જ્યારે કાગડા વડે શું કરવામાં આવ્યું તો કે જ્યારે કાગડા જે છે એ કાગડા સોરી વધારે જે લાલ ભમરા જે છે એ લાલ રંગના ભમરાઓનો બરાબર છે શિકાર થયો તો કે આ જે છે આથી આ પ્રાકૃતિક પ્રસંગી જે ભમરાની વસ્તી જે છે બરાબર તો કે લાલ રંગના જે ભમરાઓ છે એ તો કે લાલ રંગના ભમરાઓનો લાલ રંગના જે ભમરાઓનો શિકાર તો કે વધુ અને લીલા રંગના ભમરાઓનો તો કે જે શિકાર ઓછો થયો આથી તેમની સંખ્યા વધતી જાય છે. જેનો શિકાર થાય એની સંખ્યા ઘટે ને જેનો શિકાર ન થાય એની સંખ્યા વધે. એ આપણે કોઈ નતું કીધું, કુદરતે આપેલો સંકેત છે એટલે પ્રકૃતિએ કરેલી પસંદગી છે બરાબર મિત્રો. આથી શું કહી શકાય? આથી કે ભાઈ પ્રાકૃતિક પસંદગી છે એ પ્રાકૃતિક પસંદગી દ્વારા પ્રાકૃતિક પસંદગી છે એ ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસ ની તો કે જે દિશા છે એ ઉદ્વિકાસની દિશાને દોરવે છે અને તેનાથી ભમરાની વસ્તી જે છે એ ભમરાની વસ્તી પર્યાવરણમાં તરીકે સારી રીતે રહી શકે છે,
રહી શકે તેવું અનુકૂલન દર્શાવે છે. બરાબર મિત્રો, તો એ ભાઈ પ્રાકૃતિક પસંદગી છે. એ પ્રાકૃતિક પસંદગી હમણાંની વસ્તીમાં ઉદ્વિકાસ દિશાને દોરવે છે. મતલબ અહીંયા ઉદ્વિકાસ તમે જોઈ શકો છો, એક જાતિ એક અરંગજી છે, એનો નાશ થાય છે, બીજા અંગનો ઉદ્ભવ થાય છે. જે ભમરાજ છે પણ લાલ રંગના ભમરા ઘટે છે, એટલે કે એની સંખ્યા ધીરે ધીરે ઓછી થતી રહી છે, લીલા રંગના ભમરાની સંખ્યા વધે છે. આમ એ કે ભમરા જે છે એની વસ્તી જે છે એ પર્યાવરણમાં સારી રીતે અનુકૂલન સાધી શકે છે. બરાબર મિત્રો, તો એ આપણો ભમરાનો પ્રશ્ન જે છે, પ્રાકૃતિક પસંદગીનો પ્રશ્ન એ પૂર્ણ થાય છે. જોઈ લો જોઈએ બધા વ્યવસ્થિત પ્રાકૃતિક પસંદગીનો પ્રશ્ન. ઓકે મિત્રો, તો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર હવે ફરીથી આ જોશું. અત્યારે પ્રાકૃતિક પસંદગીનો મુદ્દો પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર જે આનુવંશિકતાનો સિદ્ધાંતો જે છે એ આપણે જોશું. બરાબર મિત્રો, મળીએ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.